જૈન સમાજના દિગંબર મહારાજ સામે એક યુવતી અઠવા લાયન્સ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ કરતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે યુવતીને તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ અર્થે લાવવામાં આવી હતી. યુવતીની ફરિયાદ બાદ નાનપુરાના જૈન ઉપાસરને તાળા લાગી ગયા હતા. મધ્યપ્રદેશની એક યુવતીએ નાનપુરાના ટીમલેવા દિગંબર જૈન મહારાજ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને 1 ઓક્ટોબરના રોજ જૈન દિગંબર મહારાજે નાનપુરા ખાતે આવેલા ઉપાસરે ખાતે બોલાવી હતી. વિધિ કરવાને બહાને યુવતીને એક રૂમમાં લઈ જઈ તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જો કે પોલીસે આચાર્ય શાંતિસાગર મહારાજ સામે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે યુવતીને નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જૈન દિગંબર મહારાજ સામે યુવતીએ બળાત્કાર કર્યાનો ગંભીર આક્ષેપને પગલે જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. આચાર્યએ તેને કહ્યું હતું કે મંત્ર જાપ કરવો પડશે. મંત્ર જાપ કરવા માટે તેને રાત્રે રોકાણ કરવા માટે કહ્યું હતું. તેણે મંદિરની બાજુમાં આવેલા રૂમમાં રાત્રિ રોકાણ કરતા આચાર્ય તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. ફરિયાદ પછી સિવિલ હોસ્પિટલ ખાતે વિદ્યાર્થીને લવાતા તેને ગાયનેક વિભાગમાં મોકલી શારીરિક તપાસ કરાઈ હતી. પીડિતે વિદ્યાર્થી વડોદરાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. ખાતે આવેલા દિગંબર સમાજના જૈન સમાજના આચાર્ય વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનની અંદર બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સકલ દિગંબર જૈન સમાજ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને એક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત શું છે તે અંગેની વિગતો આપશે. હું રમેશભાઈ શાહ, દિગંબર જૈન સમાજના પ્રતિનિધિ તરીકે આ નિવેદન આપું છું. ગઈકાલે સાંજે એક FIR પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ સ્ટેશનમાં થઈ છે. બનાવની ઘટના એવી કથિત છે કે એક દીકરીએ આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ વિરુદ્ધ કથિત બળાત્કારની ફરિયાદ કરેલી છે અને તે ફરિયાદની જાણ થતાં સમગ્ર દિગંબર જૈન સમાજ શોકાતુર છે અને ખૂબ જ લાગણીશીલ થઈ ગયો છે. આ ફરિયાદ અંગે આજે અમે સમગ્ર દિગંબર જૈન સમાજ નાનપારા મંદિર પાસે ભેગા થયા છે અને ત્યાંથી આજે પોલીસ કમિશનરશ્રીને અમારું આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારું સકલ દિગંબર જૈન સમાજનું એવું માનવું છે કે આ જે ઘટના કથિત ઘટનાની ઉલ્લેખ કરવામાં આવેલો છે એ ઘટના સદંતર ખોટી છે, પાયાવિહીન છે. આની પાછળનો આશય ફક્ત અને ફક્ત જૈન સમાજની લાગણીઓને દુભાવવાનો છે અને કેટલાક હિત શત્રુ વ્યક્તિઓએ આવું એક કાવતરું કર્યું હોય એવું સમગ્ર સમાજનું એવું માનવું છે અને તેના માટે અમે કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવા આવીને જણાવવા માગે છે કે આમાં નિષ્પક્ષ તપાસ થાય તેના માટે અમે તૈયાર છીએ અને નિષ્પક્ષ ન્યાયિક તપાસની માગણી કરવા માટે આવ્યા છે. અને જે બાળાએ જે ફરિયાદ કરી છે તેની પણ તપાસ થવી જોઈએ, કારણ કે દૂધ અને પાણી ક્યારે થાય કે જો સાચી હકીકત પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવે તો. એટલે અમે એના માટે અહીંયા આવ્યા છે અને આ ફરિયાદ અમે રજૂઆત કરીને પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને સમગ્ર જૈન સમાજ શોકાતુર છે અને તેનાથી ખૂબ જ તેમની લાગણીઓ ગવાય છે અને આઘાતજનક થઈ છે અને એના માટે સમગ્ર સમાજ અત્યારે અમારા કેટલાક પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે, બાકીનો સમાજ મંદિર પાસે ઉપસ્થિત છે. એટલે આટલા સભ્યો અહીંયા આવેદનપત્ર આપવા કમિશનર સાહેબ પાસે આવ્યા છે. જૈન સમાજના આચાર્ય વિરુદ્ધ જે આક્ષેપો થયા છે તે અંગેની વિગત સુધાબેન સાહેબ. તો સુધાબેન, આજે દિગંબર જે આચાર્ય છે એમની સાથે મહિલાઓનો કયો અનુભવ છે? અમારા આચાર્ય શ્રી મહિલાઓને એકાંતમાં મળતા જ નથી. મહિલાઓની સાથે એકદમ સરસ વ્યવહાર કરે છે, મહિલાઓનું બહુમાન કરે છે. અને મહારાજનું આજે જે એમના વિરુદ્ધમાં FIR થઈ છે તે સાંભળીને અમે બધી બહેનોને બહુ દુઃખ થયું છે, બહુ દુઃખ થયું છે. અમને એમ થાય છે કે આના પરથી અમે ક્યારે અમે એમાંથી બહાર નીકળીએ. અને અમારા મહારાજનું બોલો શાંતિસાગર મહારાજ કી જે એ પ્રમાણે આખો સમાજ એમની સાથે છે. યહાં બતા નહીં જા રહા હૈ યે સબ ગલત બાત હૈ ઓર યે ષડયંત્ર હી હૈ હમ તો એસા હી માનતે હૈ. હમારે ગુરુ જો હૈ વો લેડીઝ દૂર 15-20 ફૂટ દૂર સે દર્શન કરતી હૈ ઉનકે ઓર કભી ઉનકે ચરણ હમ નહીં છૂતે હૈ ઓર રાત કો ભી હમ 6:30 બજે કે બાદ કભી ભી મંદિર મે લેડીઝ લોગ દર્શન કરને નહીં જાતી હૈ ઉનકે ઓર યે સબ સરાસર ઝૂઠ હૈ. ઇસકા આપ કુછ જલ્દી સે અચ્છા નિર્ણય આવે વો હમ યહી ચાહતે કે હમારે ગુરુજી ઇસમે સે અચ્છી તરહ સે બહાર નિકલ જાવે. શાંતિસાગરજી મહારાજ કી જય. मेरा नाम मंजू गोदा है. मंजू बहनी, यहाँ पे जो महाराज श्री के ऊपर आक्षेप लगाया गया है वो सही है गलत है और आप किस तरह देखते हो?
ये बिल्कुल सरासर गलत है जो हमारे जैन साधु पर ये आरोप लगाया गया है। हमारे दिगंबर जैन समाज में कभी भी इस तरह से कोई आरोप नहीं लगाता है। ये सरासर कोई ना कोई उनके साथ धोखाधड़ी का केस हुआ है और ये सरासर एकदम गलत आक्षेप लगाया है। पूरे दिगंबर जैन समाज का इसका रोष है और हम लोग सब इसका विरोध करेंगे। और ये षड्यंत्र के साथ, ये पूरा षड्यंत्र ही है एक तरह से। अब महिलाओं को कैसे सावधानी बरतनी चाहिए? महिलाओं को सावधानी, हमारे साधुओं से हमें कोई किसी प्रकार का डर नहीं है। ये साधुओं से नहीं, ऐसी जो औरतें जो नाम बदनाम करती है उसके लिए। हाँ, उन औरतों से मैं ये कहना चाहूँगी कि कम से कम अपनी मर्यादा का ख्याल रखते हुए साधुओं को बदनाम ना करें बस।